આશરો દેખી આઈનો આવે માનવી અપાર, પણ કામ સૌના કરનાર સમરથ દેવી માં શિકોતર જગદંબા શિકોતર માનો મહિમા અપરમ પાર છે, માના પરચા ઘણા છે. એમ કહેવાય છે કે આ ભાતીગળ ભમકા માથે ગુજરાતના સૌરાષ્ટ્ર પરગણામાં ભાવનગર જિલ્લાનું એક નાનું એવું ઊંડવી ગામ. આ ગામની આથમણી બાજુ પુરાતન બહુ જૂનું દેવ મંદિર છે. એ મંદિર ઊંડવીના અખેડા વાળા અને સિંધના બેડા વાળા દેવી શિકોતર માનું મંદિર છે. માજા સાક્ષાત પૂંજાય છે. માના ભાવિક ભક્તો આ શિકોતર માને જુદા જુદા 14 નામે ઓળખે છે. ઊંડવીના અખેડા વાળા, સિંધના બેડા વાળા, કરશન રાવણના શિકોતરમાં, ભીખા દાદાના શિકોતરમાં, રાનો ઘણના નેદા વાળા, સોના પાન વાળા, ભૂરી પીપર વાળા, હંધુની શિકોતરીમાં, વાણવતીમાં, ઊંડવીમાં, માનબાના શિકોતરમાં, અરે દરિયાના લોઢ વાળા શિકોતરમાં, ઊંડવીના તળાવ વાળા અને ઊંડવીના દેવળ વાળા, ઊંડવી વાળા શિકોતરમાં, માડી તારા હજાર નામ, કયા નામે લખવી કંકોતરી. અત્યારે હાલમાં આવા હલાહલ કળયુગમાં હજારો માય ભક્તો ઊંડવી ગામે શિકોતર માના દર્શને આવે છે અને મનવાસી ફળ પ્રાપ્ત કરે છે. બસ શ્રદ્ધા અને વિશ્વાસ રાખનાર માનવીના ધાર્યા કામ માતાજી પાર પાડે, દુઃખ દારિદ્ર સંકટ કલેશ મટાડે. આજે જાગતી જ્યોત વાળા ઊંડવીના અખાડા વાળા શિકોતરમાં ધાડ ધાડા આપો આપ હાજરા હજોર બેઠા છે. અરે જ્યાં માતાજીના સતના અખંડ દીવા બળે છે, ધૂપ ધમધમે છે, માના પારે માનતા હું આવે શિકોતર માના પૂજારી. રાવણ દેવ કૃષ્ણભાઈ લક્ષ્મણભાઈ નો પરિવાર હાલમાં સેવા પૂજા અને માતાજીની આરતી કરતા આવે છે. અત્યારે હાલમાં તો માના પૂજારી રાવણ દેવ મોહનભાઈ ભીખાભાઈ માની સેવા પૂજા આરતી કરે છે. બાપા ઊંડવીના શિકોતર માનો ઇતિહાસ તો અદભુત છે. સિંધના બેડાવાળી શિકોતર માની લીલા તો અપરંપાર છે. આજે ઊંડવીના અખેડાવાળી શિકોતર માની પરચાની વાતું કરું. જ્યારે જ્યારે આ ધરતી ઉપર પાપનો ભાર વધે, ત્યારે ત્યારે કોઈ પણ દેવી દેવતાને પૃથ્વી ઉપર કોઈ પણ રૂપમાં અવતાર ધારણ કરવો પડે છે બાપા. અને દેવીઓના પ્રાગટ્યથી પૃથ્વી ઉપર તેજ પ્રકાશ વધે, પાપનો નાશ. પણ મા આદ્ય શક્તિ જોગમાયા અલગ 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 રૂપે બેઠા, જુદા જુદા નામે બેઠા, ધામે ધામે બેઠા, એના પ્રચારની વાતનું કરવા બેહીન તો કોઈ દી પાર ન આવે. શક્તિનો મહિમા તો અથાગ છે, જેનો કોઈ તાગ નથી. પણ હું તો તમને ઊંડવી વાળા શિકોતર માની વાત કરું છું. લેખક રાવળદેવ જીવણભાઈની કલમે લખેલી આ વાત છે, માનું દર્શન છે. શિકોતર માએ ઘણા ભક્તોના કામ કર્યા એની તાજી યાદ અપાવી છે આ રાવણ દેવે. અને સત્ય ઘટનાના પ્રસંગો છે, માતાજીના પરચાવો છે, જે બની ગયા છે, જે મંદિરે જે પ્રસંગો જે સત્ય બન્યા છે એના આધારે લખ્યા છે કવિએ. જુઓ આ શિકોતર માની લીલા અને જગદંબાને એના ભગવા ભેખના કામ કરવા હશે, એનું નામ રાખવું હશે અને કેવું બને છે. એકવાર મારવાડ દેશમાં ભયંકર દુકાળ પીડ્યો છે. માણસો પોતાની ભૂમકા મૂકી દુકાળ ગાળવા પ્રદેશમાં નીકળી ગયા. એમાં મારવાડમાંથી કાવા મકવાણાનું કુટુંબ પરિવાર પણ પોતાના માલ ઢોર ઢોળી અને ગીરના જંગલમાં ઈએ નીકળી ગયા. ઝાબાળા ગામે આવ્યા, નેહડા બાંધીને પોતે ત્યાં રહે છે. પોતે માલધારી હતા, પોતાનો નભાવ પણ માલ ઢોર ઢાખર ઉપર હતો. બસ દુકાળ ગાળે, ગમે તેમ કરી ગઢમથલ કરીને દુકાળના દિવસો પસાર કરે. એમાં એક દી નેહડામાં એવું બને છે, એક ગરબારી ભાઈઓના નેહડાની મહેલ પર રાતે ડાયરો ભરાણો છે. કાવા મકવાણા ડાયરામાં બેહવા જાય છે. ડાયરામાં તો માતાજીની વાતું થાય છે, પણ તે દી કેવું બન્યું?
ડાયરા ને જય માતાજી બાપ, જય જોગ માયા, જય માતાજી, જય માતાજી. આવો 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 મકવાણા. ઓહો, આજે તો મોજીલો ડાયરો જામ્યો છે ને કઈ. હે, અરે મોજીલા વસે માનવી, સુરમન જેના સદી, ભાઈ ભાઈ અમી રાત જેની અમર છે, એવી ગાંડી અમારી. વાહ કાવા મકવાણા, વાહ. એને બહુ મજાની વાત કરી હો બાપ. અરે મજાની વાત તો ઠીક ભાઈ, પણ તમે આજે કઈક માતાજીની વાતો કરતા હતા ને, ઈ વાત કરો ને ભાઈ. હા હા કાવા ભાઈ, આ વાત તો બહુ મજાની છે હો. એને હોડાના પાન વાળા સિકોતર માની, ને એને ભૂરી પીપર વાળી માની, ને જેમાં રાવ નવઘોડના નેજા વાળા કહેવાય છે ને, એની વાત કરતા હતા ભાઈ. તો આજે એ જગદંબાની જ વાત કરો. લ્યો, આ ઈ 71 માનું મંદિર ક્યાં આવ્યું ભાઈ? અરે આ તો જાગતી જોગમાયા છે ભાઈ, જાગતી જોગમાયા. એ આવા જાગતા માતાજી ગોહિલવાડમાં ભાવેણા પાસે ઉંડવી ગામે બેઠા છે ભાઈ. અને એને પૂજારી રાવણદેવ કસન દાદા એ 71 માની સ્થાપના એવું કરી છે, અને માતાજી એની વેણે વાતું કરે છે ભાઈ, એની વેણે વાતું કરે છે. માતાજી એની હરે વેણે વાતું કરતા. હવા ભાઈ, જે 71 માએ માનબા બેનની લાજ રાખી દીધી, તમે જો તો એવા દરિયાના લોટ વાળી માતાજી, જ્યાં એના સતના અખંડ દીવા ભળે છે. અરે કાવા બાપા, 71 માએ તો ઘણા દુખિયાના દુખ મટાડ્યા છે. હા ભાઈ, હા હા ભાઈ, 71 મા તો શ્રદ્ધા અને વિશ્વાસની દેવી છે. આવા પ્રગટ માતાજીની મારા નેહડામાં, મારા ઝૂંપડામાં મારે સ્થાપના કરવી છે ભાઈ. ઓહો, માની સેવા પૂજા અને ભક્તિ કરવી છે બસ. એ બહુ સારી વાત કીધી ભાઈ કાવાભાઈ, તમે બહુ સારી વાત કીધી. એ કાલે રાવળદેવને બોલાવી અને શુભ મુહૂર્ત જોરાવી ને સ્થાપો માતાજીની સ્થાપના, એટલે એને હવ માતાજીના દર્શન થાય. કા બરોબર ને ભાઈ? માતાજીના દર્શન હવ ને થાય. ભલે બાપ ભલે. હવે રાવળદેવને બોલાવી ને રાવળદેવના હાથે જ ત્રિશુળ મંગાવી પૂરી વિધિ કરાવીને 71 માતાજીની સ્થાપના કરશું. ભાઈ તમે બધાય નેહડે પધારજો, બધાય પધારજો. હા હા હા, એ 71 માની સ્થાપના થાય એથી રૂડું બીજું હું હોય. હા, એથી રૂડું હું હોય બાપા. માય તો મહા છે. લ્યો ત્યારે ડાયરા ને જય માતાજી. એ જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. ડાયરામાં આવી વાતો થઈ છે. પછી તો કાવા મકવાણાએ રાવળદેવને બોલાવ્યા અને ત્રિશુળની સંપૂર્ણ વિધિ કરાવી રાવળદેવના હાથે સ્થાપના કરાવી. એ નેહડાનો માનો મેરામણ ઉમટ્યો છે. ચારે કોર આનંદ આનંદ થઈ રહ્યો છે. જગદંબાની પધરામણી થાય છે. ભગવો ભેખ રાવળદેવ માતાજીના ગુણગાન ગાઈ રહ્યા છે. હાથમાં ડાગ ડમર છે. જગદંબાની સ્થાપનાઓ થાય છે. અને શું બોલશે રાવળ દેવના? નિરંજન નિરાકાર મળી આવી જળની બાર, ધન દેવ મળી એ મળી તમે પ્રગટ કર્યા, એ દેવી સકળ રચવારે સંસાર, પણ મારી પંત દેવ કરી થાપના શેષને માથે મૂક્યું ભાર, અધર એ રાખ્યો મારી આપને, એ પછી દસ બનાવ્યા દીગપાર. એ માં જગદંબા, આજે શક્તિ તો બાપા આદિ અનાદિ છે, શક્તિનો મહિમા પરમપાદ છે. એમાં ઊંડવીના થડા વાળી 71 માં તો હાજરા હજો છે બાપા. જ્યારે જ્યારે સંભરશો, જ્યારે જ્યારે સંકટ આવે ત્યારે માનું નામ લેજો. માં બેલપે આવશે બાપા. માતાજીનું નામ સ્મરણ કરવાથી જીવનમાં ક્યારે દુઃખ આવે નહીં. આ ભગવા ભેટના બોલ છે. જ્યાં જગદંબા વહે છે સુખ સંપત્તિ સંતતિ, અને સાહેબ વધે જો માને તો જીત્યો. માં તો
શિકોતર માં તો નોધારાનો આધાર છે, ભાગમાં હોય ને તો કોક દી ઊંડવી ગામે જાજો, માના દર્શન કરજો, તમારા અંતરના તાપ મટી જાય, દેવી દયાળી છે. નોધારાનો આધાર છે, નમુડિયાની મૂડી છે, ઊંડવી વાળી શિકોતર માનો દરબાર અદ્ભુત છે બાપા, આ માની સ્થાપના થઈ ગયો. બોલો શિકોતર માત કી જય. આ માનંદ મંગળ થી નેહડામાં શિકોતર માના ત્રિશુળ ની સ્થાપના થઈ. કાવા મકવાણા તો માની સેવા પૂજા ભક્તિ કરે છે. તુહી માં તુહી માં તુહી માં જેને રોમે રોમ તાર લાગી ગયો છે. પોતે માતાજીનું ભજન નીતિ નિયમ સત ધર્મ ટેક પાળે છે અને પવિત્ર જીવન જીવે છે. પોતાનું કુટુંબ મહેનત કરીને જે કમાય એમાંથી અડધો ભાગ શિકોતર માના દ્વારે વાપરે છે. બીજું જે કાંઈ વધે તેનો પોતાના કુટુંબ માટે ભરણ પોષણ કરવામાં એનો ઉપયોગ કરે એમાં વાપરે. આવી રીતે સેવા અને સમરણ બે કરી થાય છે. પણ શિકોતર માને આ બધી વાતો વધારવી છે એવું બને છે. કાવા મકવાણાને એક દીકરી છે, નામ છે રૂપા. પણ જેવા નામ એવા ગુણ હોય, પોતાના બાપની ભક્તિ જોઈને પોતે પણ માતાજીનું નામ સમરણ કરે. હાલતા હાલતા શિકોતરમાં શિકોતરમાં અપાર શ્રદ્ધા વિશ્વાસ. પણ જોગમાયા જેવી દીકરીઓ સંસ્કારને ઘોળીને પી ગયેલી હમજરી દીકરીઓ, જેમ સુરજાબાઈએ મા મોમાઈની અખંડ ભક્તિ કરી અને પાલખમાં દૂધની તાહણી ભરીને મૂકે તો મોમાએ પી જાતા, એમ રૂપાબેન શિકોતરમાં 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 આવી લે લાગી ગયો. શિકોતરમાં 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 હે માં ઊંડવીના અખેડાવાળી, હે શિકોતરમાં માં, આપ તો અંતર્યામી છો, આપ તો થઈ થવાની જાણનારા છો માં. માડી તમે પીપરના પાન ફોનાના કર્યા અને તમે જ પાણીનું ઘી બનાવ્યું. હે માડી તમે તો દૂરની પાળના મોતીડા બનાવ્યા. માડી માડી તમારી લીલા ન્યારી છે. હે કરશન દાદા રાવણ દેવની દેવી શિકોતરમાં, તમને મારા લાખ લાખ વંદન માડી, મારા લાખ લાખ વંદન. મારી ભેરે રહેજો માં, મારી ભેરે રહેજો, સમરે સહાય કરજો. બસ માડી તમારી સેવા પૂજા ને અખંડ ભક્તિ દેજો. જય શિકોતર માં, જય શિકોતર માં, જય શિકોતર માં. કષ્ટ કાપે કરુણા કરે ચંડી શિકોતર માં, અવિચળ ભક્તિ આપજો માડી તમને સતે સમર્થા. એવા પ્રભાતના પોરમાં હવારમાં રૂપાબેન પોતાની બહેનપણીઓની હારે સાહેલીઓની હારે તળાવે પાણી ભરવા જાય છે. એમાં દૂરથી થોડાક ગાડાવાળા હેલ્યા આવે છે એવું જોવે છે તો ગીરના જંગલમાંથી એ માણસો બળદ ગાડા લઈને ગાતા વાતા ગુણગાન ગાતા ગાતા ક્યાંક જઈ રહી હશે. રૂપા તો જોઈ રહી ગાડાવાળા, તરત બોલી, બેન હા બધા ભાઈઓ બેનો ગાતા વાતા ગાડા લઈને કઈ બાજુ જાય છે? હા બેન, આ હંધે ગાડામાં બહેન જાય તો છે, પણ આપણને શું ખબર. એક કામ કરીએ, એ હાલો ને આપણે એ ગાડાવાળાને પૂછી લઈ. હાલો જો આ ગાડા નજીક આવી ગયા, હાલો એને પૂછીએ તો ખબર પડે. હા હા હાલો 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 હાલ હાલ મર બાપલે હુ એ બાપો ભાઈ, એ ગાડાવાળા ભાઈ, હા તમે બધા આ ગાડા લઈને કઈ બાજુ જાઓ છો? આવા આનંદમાં ગાતા વાતા સંપીને ક્યાંક દર્શને જાઓ છો? હા મારી બહેનડી, અમે હંધાય ઊંડવી ગામે શિકોતરમાના દર્શન કરવા જાય છે. દર્શન કરવા જાય છે? હા, એ શિકોતરમાની સ્થાપના કરનાર પૂજારી રાવળદેવ છે ને, એ કૃષ્ણ દાદાના પરિવારની સમાધિના દર્શન કરવા જાય છે બેન. બાપો શિકોતરમાના પૂજારીના ઘણાય પરસાશે, એની અમર ગાથા આજે ગવાય છે, એની પૂજા થાય છે. બોલો લ્યો. હા બેન, અત્યારે તો એના લીમડા હેઠે દર્શન કરવા જવું છે. હે ને જટ ઊંડવી ભેડું થાવું છે બેનબા. હા ભાઈ,
તમારા ગાડા થોડીક વાર અહીંયા ઉભા રાખો, હું મારા નેરડામાં જઈ આવું. ભલે બેન, પણ પાસે ઝટ આવજે, હજી ઘણું સેટું જાવશે. અરે આ ગઈ ને આ આવી, જય માતાજી. જય માતાજી, જય માતાજી. બાપુ બાપુ, ગાડા લઈને એક સંઘ જાત્રાએ જાય છે. દીકરી હું વાત કરસ, સંઘ ગાડા લઈને જાત્રાએ ક્યાં જાય છે? ઉંડવી વાળા સિકોતર માના દર્શન કરવા, અને ઈ માની સ્થાપના કરનાર રાવણ દેવ કરશન દાદા અને એના પરિવારની સમાધિના દર્શન કરવા ઉંડવી ગામે જાય છે. બેટા રૂપા, આ સિકોતર માના અને એના પૂજારીની સમાધિના દર્શન કરવાની મને ઘણા વખત ઈચ્છા છે હો. ઘણા સમયથી માના દર્શન કરવાની મને ભાવના થઈ છે બેટા. તો બાપુ, આવો વખત પાછો ક્યારે આવશે? હા દીકરી, હાલો હાલો આપણે ગાડું જોડીને એની હારે હાલતા થાય. આપણા નેહડામાં હવને કઈ આવ્યું, જેને આવવું હોય ને એ ગાડા જોડીને ઝટ તૈયાર થઈ જાય અને નેહડાની બહાર નીકળે. આ હું આ ગાડું બળદ જોડીને તૈયાર કરું છું, જા તું જા. હું હમણાં અડખે પડખે હાથ કરીને આવું છું બાપુ. એ જેને ઉંડવી સિકોતરમાના દર્શને આવવું હોય, ઈ ગાડા જોડીને સાબદા થાવ. પરગામના ગાડા નેહડા પાસે ઊભા છે. બાપુ, તમે ગાડું જોડીને તૈયાર કરો, ત્યાં હું હમણાં આવું છું. આવી વાતો બની છે. રૂપા બેન તો નેહડામાં હવને કહી આવી, બાપા જેને ઊંડવી સિકોતર માના દર્શને આવવું હોય એ ગાડા જોડીને તૈયાર થાવ. આપણા નેહડા પાસે પરગામના ગાડા ઊભા છે, હઠટ તૈયાર થઈ જાયજો. આવું કહેતા હરોખના હિલોળા લેતી આનંદમાં ગાતી વાતી રૂપા પોતાના નેહડે આવે છે અને હવ ગાડા માતાજીના દર્શને નીકળે છે. રૂપા માતાજીના ત્રિશુળ પાસે ઊભી રહી બે હાથ જોડી અને આરદાયું કરે છે, માને પ્રાર્થનાઓ કરે છે. હે વાડી સિકોતર માં, હા તો જગત સર્જન જોગમાયા મહામાયા પરમ કૃપાળ દેવાધી દેવી સર્વોપરી માં, હે સિકોતર માં, તમારા પરચાની તો અમે ઘણી વાતો સાંભળી છે માડી. તમે માનબા બેનની લાજ રાખી માડી, તમે સિદ્ધરાજના કોડ મટાડ્યા માડી, તમે ડૂબતા બાળકને બસાવ્યો. દેવી આપ તો હાજરા હજૂર છો, તમારી આ ગરીબ દીકરીની પ્રાર્થના સાંભળજો માડી. મારા કુટુંબની લાજ આબરૂ તમારા હાથમાં છે માડી. આ સંઘના બાળસોને હાચવી પાછા લાવવા એ તમારું કામ છે. હે સિકોતર માં, આ બધી એ તમારા હાથની વાત છે માડી. તમારી આ ગરીબ દીકરીનો આટલો હાથ સાંભળજો માડી, આટલો હાથ સાંભળજો. જય સિકોતર માં, જય સિકોતર માં, જય સિકોતર માં, જય સિકોતર માં. રૂપા બેને માતાજીને પ્રાર્થના કરી અને રૂપા બેને ગાડામાં બેઠી અને એય બાપા સંઘના ગાડા પછી તો ગાતા વાતા ઉપડ્યા. ઊંડવીના રસ્તે સંઘના ગાડાને નીકળતા જોઈ અને બીજા નેહડાના માણસો હતા એ આ સંઘના માણસોને કંઈક પૂછે છે. એટલે બેનબા, આમ આ ગાડા જોડીને સંઘને લઈને કઈ બાજુ જાત્રાએ જાવ છો બેન, અમને જરા કહેશો? ભાઈ, અમે બધા ઉંડવી ગામે સિકોતર માના અને એમના પૂજારીની સમાધિઓના દર્શન કરવા જઈએ છીએ. બેન, તમે અહીંયા ઘરે ગાડા ઊભા રાખો. ગાડા ઊભા રાખો બેન, તો હું અમારા નેહડાવાળાને સાથ કરી આવું. એ અમારે માના દર્શને આવું છે બેન. હા, આ વડલાના સાંઈએ ઘડીક વિહામો ખાવ અને બળદ ને પોરો દ્યો, ન્યા અમે ગયા થઈને આવી જાય. આ ઘરના આંગણે ગંગાજી નીકળ્યા એવા ભાઈ ક્યાંથી હે? હે ને સિકોતર માની દયા થઈ છે હો. આવો. હા બેન, જટ તૈયાર થઈને આવો, ત્યાં સુધી અમે થોડો ફાંક ઉતારી લઈએ અને બળદને નિરણ પૂરો થાય એને પોરો મળે. એ ભલે બેન ભલે, હમણાં અમે આવીએ છીએ હો. એ બહુ સારું. ઉંડવી ગામમાં તળાવને કાંઠે સિકોતર માની સ્થાપના કરનાર કરશન દાદાએ આજુબાજુના ગામડાઓને મરકીના રોગમાંથી મરતા મરતા બધાને બચાવ્યા. હા, અને પછી તો કરશન દાદાએ ઘણા બીજા પરચા દીધા. અને પછી
એને જીવતા સમાધિ લઈ લીધી. એ સમાધિ ના આજે આ લીમડા હેઠે દર્શન થાય છે. આપણે દર્શન કરશું તો એનો. અરે રત્ના દાદા, એ તો વચનો થી ભૂત ને પકડેલું. અને આજુબાજુ ના ગામડા નું ભૂત ખાનું કબજે કરેલું. આ ભૂત પ્રેત ની બીક માંથી ઘણાય માનવીઓ ને મુક્ત કર્યા ને ઘણાય ને બચાવવા માંડી. હા, મેં સાંભળ્યું છે હાલમાં એમના કુટુંબ માં ભૂતળા દાદા પૂજાય છે. હા બેન, હા સાચી વાત છે. એ ભીખા દાદા તો જીવ્યા ત્યાં સુધી એક ટાઈમ જમતા, અને એમના ઘરેથી ઓતીમાં છે ને એ એક ટાઈમ જમતા, એક પગે ઉભા રહી ને માને પ્રાર્થના કરતા. એ બે માણસ નિમાધારી હતા, કોઈ દી ભગવતી નું સ્મરણ ચૂકતા જ નહીં ને. એક કરશન દાદા, રાવણ દેવ ના પરિવાર માં ઘણા સમય થી આવા મહાન નિમાધારી માના ભક્ત થાય છે. હા બેન, હા, એવા માતાજી ના સત્ય વચન છે. માતાજી ના બોલ છે એવા. બોલો ભીખા દાદા, એ તો ધોળકા તાલુકાના સીમેજ ગામના પાંચા ઝીંઝુવાડિયાની દીકરી જે ગાંડી તૂર થઈ ગઈ હતી ને, એની હારે ભોજપરા વાળા ચૌરાસાખના કોળી પટેલ ની દીકરી સંપાને જીનાત વળગેલું, એને દોરડે બાંધી રાખતા. હા, અને એના શરીરમાંથી જીનાત કાઢીને દીકરીને હાજી કરી. વાહ 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 માતાજી, વાહ. જમના ગાંડી તૂર થઈ ગઈ હતી ને, એને હાજી કરીને જીવત દાન દીધું. લ્યો બોલો. હા બેન, એ આજે આ પરચા લોક મુખ્ય ગવાય છે. ત્યાર પછી તો હોતી માએ સ્વીકૃતિ મને કહેવાથી ઘણા માનવીઓના વાંજ્યા મેળા ભાંગ્યા છે. લ્યો. હા ભાઈ, સિકોતર માં તો દુખિયાની બેલી છે. માએ લાખો માનવીઓના ભક્તોના દુઃખ ભાંગ્યા છે. એ માએ દૂધ જેવા દીકરા દીધા છે. હા, આ બધો માનો પ્રતાપ છે બાપા. માનો પ્રતાપ ઈ વિના કઈ થાય, એ બસ શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો ઊંડવીના અખેડા વાળી સિકોતર માં ધાયરા કામ પાર પાડે. બોલો. ધાયરા કામ પાર પાડે. અપાર છે એ માએ તો ઘણા બધા પરચા આપ્યા છે. બોલો સિકોતેર માતકી જય. હા, માતાજી નો જય જયકાર બોલાવી સંઘના ગાડાઓ ધીરે ધીરે આગળ હાલ્યા જાય છે, અને રૂપાબેન તો માતાજીના મજાના ગુણગાન ગાય છે. મારી તારા મે
ખબરદાર, ગાડા ત્યાં ને ત્યાં ઉભા રાખો, જરાય આગળ હેલાશો ને તો આ કાળા મોઢા ને તમારી હગી નહીં થાય, સમજા? તમને કઈથી સાંભળતા નથી? ગાડા ઉભા રાખો. અરે આ તો બારવટિયા છે, લૂંટારા. હવે હવે શું? ગાડા ઉભા રાખો બધા, ઉતારો તમારા અંગ ઉપરથી આ સોનાના ઘરેણા બધા. બહુ બની ઠંડી ને નીકળાશો પાછો, કેમ? લાવ આપી દે ઘરેણા બધા, નહીં તો મારા જશો બધા. હે માં સિકોતર, મારા અંતર નો પોકાર સાંભળજો, અમને લૂંટાતા બચાવજો માડી. તમે તો પાપીઓનો નાશ કરનારા અને ગરીબોના પેલી છો, હેકલના આધાર છો. તમારી વિના પારકા પરદેશમાં અમારું કોઈ નથી માડી, અમારું કોઈ નથી. હે કરશન દાદાની દેવી, આટલો મારો સાથ સાંભળજો માડી, આટલો મારો સાથ સાંભળજો. બાળકની બેલ પે આવો, છોરુડાની સંભાળ લ્યો માડી, છોરુડાની સંભાળ લ્યો. હે સિકોતર બાપ, ને બચાવો માડી, બચાવો બચાવો માડી. હે કૃષ્ણ દાદાની દેવી, મારો હાથ સાંભળજો, એમ કહેતા તો રૂપા બેન રોઈ પડી. એક ઓશિયાળી દીકરીના આહુડા ધરતી ઉપર પડ્યા ત્યાં તો જાણે સિકોતરમાં હાબદા થાય. માતાજીથી રહેવાનું નહીં, ભયંકર ઘોર કડાકો થોન ગર્જનાવું થઈ. સિકોતરમાં ક્રુધાયમાન થયા. ઘોડેસવારોની માથે અપાર પ્રકાશ ફેલાણો, પ્રકાશ ફેંકાતા તો ઈ લૂંટારા ઈ બારોટિયા પોકાર મળ્યા પાડવા. કોઈ લૂલા, કોઈ આંધળા, કોઈને પક્ષઘાત થઈ ગયો હોય ને એવી હાલત થઈ ગઈ છે. અને જગદંબા સિકોતર માએ લીલા કરી, પોતાના ભક્તો ને મારી બચાવે છે ભગવતની લીલા. ખુદ ભગવાન નથી જાણી શીખ્યા તો આપણે કાળા માથાના માનવી શું જાણી શકવાના? માતાજીનો ચમત્કાર થયો. લૂંટારા ગભરાણા, મૂંઝાણા, દેકરા પડકારા કરે છે, મનમાં પસ્તાવો કરે છે. આમાં આમાં કોઈ જોગમાયા હોવા જોયો, નહીતર નહીતર આવું ન બને. આ જુઓ તો ખરા આપણી હાલત કેવી થઈ ગઈ છે. આપણી હાલત કેવી થઈ ગઈ જો ભાઈ, આ સામે ઉભા ને ઈ બેન જોગમાયા લાગે છે. જોગમાયા લાગે? એની પાસે એની પાસે એક દાદા ઉભા છે. આ જો ઉભા, હાલ એના પગમાં પડી જાય. હાલ 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 હાલ, એની માફી માંગી લઈએ. હાલ હાલ જલ્દી હાલ, માફી માંગી. હાલ હાલ. હે માવડી, હે બેનડી, હે જોગમાયા, અમારી ભૂલ થઈ ગઈ. અમારી ભૂલ થઈ ગઈ મારી મારી, અમે તમને દુભવા, અમને માફ કરો, માફ કરો, અમને માફ કરો માવડી, માવડી અમને માફ કરો. અમે ભાન ભૂલા, આવા ઘોર દુઃખ માંથી અમને ઉગારો જોગમાયા, અમને માફ કરો માવડી, માફ કરો, અમને માફ કરો, માફ કરો, માફ કરો માં. ભાઈ, તમારા અંતરનો પસ્તાવો છે તો સિકોતર માના ચરણોમાં જઈ ને તમારી ભૂલની માફી માંગો. ભલે મારી સિકોતર માં તો દયાનો સાગર છે. તમારા ઉપર ઉનવીના અખેડાવાળા સિકોતર માની અને પૂજારી દાદાની અમી દ્રષ્ટિ થશે, તરત જ આપોઆપ તમે બધાએ હાજા નરવા થઈ જશો. માતાજી હોવનું ભલું કરશે. હા માં, તો હાલો બેન, અમે તમારી હારે ઉંડવી સિકોતર માના દર્શને આવી. હાલો અમે દર્શને આવી છે અને અમે કરેલી ભૂલની અમે માફી માંગશું. માફી માંગશું. હાલો હાલો મારા વીરા, હાલો. માં તો દયાળુ છે, તમારા અપરાધ માફ કરી દેશે. હા બેન, હાલો હો બાપા, હાલો હાલો હો બાપા, હાલો અમે માના દર્શને આવીએ છીએ. હાલો હાલો હાલો. બોલો સિકોતર માત કી જય.
લૂંટારા જે એની ગતિ ભોગવતા હતા એને માફી માગી કરગર્યા પોતે કરેલી ભૂલ. જગદંબાના ચરણોમાં એને પસ્તાવો. માં જગદંબા દયાનો સાગર છે, જનેતા છે, જન્ની છે. માતાજી એને માફ કરી દીધી, એને હાજા કરી દીધા, લૂંટારાને હાજા નિર્વાહ કરી દીધા. શિકોતર માનો જય જયકાર બોલાવી વળી જાત્રાના ગાડા ત્યાંથી આગળ હાલ્યા. ધીરે ધીરે આખો સંઘ ઊંડવી ગામે આવે છે. ઊંડવી ગામમાં આવ્યા, ગામના પાદરમાં તળાવની પાળ પાસે ગાડા ઊભા રાખી અને સંઘના માણસો અને બેનો દીકરીઓ હવ ભાઈઓ હવ જાત્રાળુઓ બધા શિકોતર માના મંદિરે આવ્યા છે. હવે માતાજીના દર્શન કર્યા, પાવન થયા. પણ આ લૂંટારા ભેળો એક ચાવડા હાથનો કોળી પટેલ હતો, એટલે આજે એના કુટુંબને એના પરિવારને હાલમાં ઊંડવી પગે લાગવા આવવું પડે છે. જોજો જોજો તમે આ માના પરસા જોજો. શિકોતરમાં ઊંડવીના અખાડા વાળી ધાડધાડા એના પરચા કેવા, એકની ભૂલના કારણે આખા કુટુંબને ભોગવવું પડે છે. પણ અહીંયા પોગી પછી તો કાવા મકવાણાએ માની સેવા પૂજા ભક્તિ કરી એના પ્રતાપે એના કુટુંબીઓ મકવાણા હાંખના હવ આજે નિવેદ કરવા અને ઊંડવી પગે લાગવા આવે છે માને. બસ પછી તો કાવા મકવાણાએ અને હવ જાત્રાળુઓએ માના દર્શન કર્યા છે. આનંદ આનંદ છવાઈ ગયો છે. અને પછી પૂંજારી બાપાને બધી માંડી અને સંઘના માણસો વાત કરે છે. જય માતાજી. જય માતાજી. પૂજારી દાદા, શિકોતર માએ અમારી લાજ રાખી દીધી હો. જય માતાજી. ઓ બેન, શિકોતર માં તો સાગરના હિલોળા વાળી દેવી છે. બેન, સાગરના હિલોળા વાળી દેવી આનંદના હિલોળા કરાવે ને. પૂજારી દાદા, અમારે માતાજીને જમાડવા છે. હા દાદા, તમારા હાથે લાપસીનો થાળ બનાવે ને માતાજીને જમાડો એટલે અમે તમારી હારે જ છીએ. તમારા હાથનો પ્રસાદ લેશું એટલે પવિત્ર થઈ જાઉ બાપા. ભલે બાપા, ભલે. હું થાળ તૈયાર કરું એટલે હવ હારે મળીને માતાજીને જમાડવાનો હવ ભાવ બતાવી. હું તો ભગવો ભેગ તમને શું, જે દેવી આખા જગતને જમાડે એને આપણે હું જમાડીએ છું બાપા. બસ આપણે તો ખાલી ખાલી માને ભાવ બતાવવાનો છે, તોય માતાજી માની લેશે. લ્યો તમે હવ બેહો અને હું માતાજીનો થાવ તૈયાર કરું. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. સ્મરણ કરતા કરતા પૂજારી દાદાએ માતાજીનો થાવ તૈયાર કર્યો. પછી તો હવ માને જમાડવાનો ભાવ બતાવે છે. માતાજીને જમાડવાનો ભાવ બતાવી હવ રાજી થયા. દર્શન કર્યા, પોતાના જીવનને ધન્ય માન્યું. જગદંબાએ પ્રગટ પરચો પીરો. ભોર વગડાની માલપા લૂંટારાની જાળમાંથી બસાવ્યા. આવી ધાડ ધાડા જગદંબા માં શિકોતર ઊંડવીના ખાડા વાળી એના દર્શન કરી અને જાત્રાળુઓ પાવન થઈ ગયા. માતાજીનો જય જયકાર બોલાવી હવ જાત્રાળુ પોત પોતાના નેહડા તરફ પાછા રવાના થાય છે. મા જગદંબા શિકોતર તો જાગતી જ્યોત છે. આ ઊંડવીના અખાડા વાળી મા જગદંબા શિકોતર માએ ઘણાય ભુવા ભક્તોને પરચા આપ્યા, એના કામો પાર પાડ્યા. અરે માએ એના અટક્યા ઉકેલ્યા. પણ બાપા આ બધી શ્રદ્ધાની વાત છે, વિશ્વાસની વાત છે. દરેક જોગમાયાના પરચા વર્ણવવા બેહી તો એનો ભાર આવે નહીં. પણ આજે તો આપણે ઊંડવીના ખેડા વાળી, સાગરના હિલોલા વાળી, નવઘણના નેદા વાળી શિકોતરના પરચાની વાત હું કરું છું. હાલમાં માતાજી પરચા પૂરે છે, એની એક સત્ય ઘટના છે. જોવો જગદંબાના દરબારમાં કેવું બન્યું. એકવાર શિકોતર માના પૂજારી રાવળદેવ ભીખા દાદા હાડા ત્રણ દિનો માંડવા રોપવાનો પ્રસંગ યોજે છે. માનો હાડા ત્રણ દિનો માંડવો કરવો છે. ભીખા દાદાની આવી ભાવના થઈ. પણ શિકોતર માના માંડવાની થાંભલી રોપવાની થોડાક દિનની વાર છે.
એટલે માતાજીના પૂંજારી ભીખા દાદા રાવળે માતાજીના માંડવાનું શુભ મુહૂર્ત અને કહળ બાંધવા માટે તેમના કુટુંબીઓ, પંચના ભુવાઓ, થોડાક ધાર્મિક આસ્થાવાળા માણસોને બોલાવ્યા. ગામના માણસોને બધાની રૂબરૂ સિકોતર માના નામના પાટમાં દાણા નાખ્યા. જોગમાયાને પૂછે છે ભુવા ભક્તો, દાદા બેઠા છે, કેવું બીની ઊંડવીમાં? હે હે સિકોતર માં, અમને તમારા માંડવાનું સારું મુહૂર્ત આપવા માળી. અરે માં, અમારે આજુબાજુના ગામોના દરેક પ્રકારના દુઃખો અને મારી સંકટ મટાડો દેવી, અમારા સર્વોના કાર્યો નિર્વિઘ્ને ઉકેલો માં, એવી અમારી અંધાયની અંતરની માગણી છે. હે મારી, અમારી પ્રાર્થના સાંભળો. હે સિકોતર માં, અમને સારું મુહૂર્ત આપો મારી, અમને સારું મુહૂર્ત આપો. ખમા મારા ભગવા ભેખ, ખમા મળી, હું રાજી છું મારા ભેખ. હા માં, મારા માંડવાની થાંભલી, હું જે હુકમ અને ટેમ આપું એ ટેમે મુહૂર્ત કરજો બાપા. ભલે માં, ભલે માં. એટલે કોઈ પણ પ્રકારના વિઘ્નો નહીં આવે બાપા. ખમા મળી, ખમા, ખમા. હા માં, અને કદાચ બાપા જો વિઘ્ન આવે ને, હા માં, તો એ મારે બધું પાર પાડવાનું છે બાપા. સોમવારે બાપા હવારમાં 9-10 કલાક ના ગાળામાં થાંભલી રોપજો. હા ભલે મારી, મારા એવા વસનો છે આ મારો સિકોતર નો બોલ છે. રાવળ દેવ ભીખા દાદાના શરીરના રૂવાડે રૂવાડે સાક્ષાત પ્રગટ થઈ ગયા છે. એના મુખ માંથી આવા શબ્દો નીકળ્યા, અમી જેવા વચનો નીકળ્યા. ગામ લોકોએ, કુટુંબીજનોએ, પંચના બોવાઓએ, ઊંડવી ગામના માણસોએ હવની હાજરી છે ને એ હાજરીમાં માતાજી આવું બોલ્યા. હવે માતાજીના દર્શન કર્યા, બધા રાજી થયા. માતાજીએ આશીર્વાદ આપ્યા, પછી તો જોગમાયાના કહેવા પ્રમાણે હે હારું શુભ મુહૂર્ત જોઈને માતાજીના માંડવા રોપાણા અને પછી તો આનંદ આનંદ સવાણો છે. એ વખતે સિકોતરમાના પૂજારી રાવળદેવ ભીખા દાદા જોગમાયાને બે હાથ જોડી અને પ્રાર્થના કરે છે. હે જોગમાયા, મારી જોજ્યો, મેં તમારી નિસ્વાર્થ ભાવે ભક્તિ કરી અને કોઈ દી તમારું સમરણ ચૂક્યો ન હોઉં તો આજે અમારા બધાની લાજ રાખવી દેવી તમારા હાથની વાત છે. મારી આપ તો આખા જગતના દુઃખો હરનારા છો, દરેક માનવીના કષ્ટ કાપનારા છો. મારી બધાની આબરૂ તમારા હાથમાં છે, મારી બસ એટલી મારી પ્રાર્થના ગરજો. હવ ગાતા વાતા એ ડમર ઉગાડતા તમારા ગુણ ગાતા ગામમાં ગાડી છે.
આ માતાજીના ગુણગાન ગાતા ગાતા બે દિવસ વહી ગયા. એની કોઈને ખબર પડી નહીં. ત્રીજા દિવસે ઊંડવી ગામમાંથી જુદી જુદી જ્ઞાતિઓના માતાજીના મઢે મઢેથી બધા મહેમાનોને ભુવા ભક્તોને ચા પાણી પીવાના આમંત્રણ આવ્યા. બધા ભુવા ભક્તો મહેમાનો અને ગામના માણસો હવે માંડવામાં બેઠા છે. પણ આવા સમયે જોગ માયાને કેવી લીલા હશે એ તો મારી મા શિકોતર માને ખબર. એમાં ઓચિંતા અણ ઘટતો બનાવ બન્યો. માના પૂજારી રાવળ દેવ ભીખા દાદા માથે કેવા સંકટો નાખવાના હશે એ તો શિકોતર માતા. માતાજીએ ભીખા રત્નાની કેવી કસોટી કરવી વિશે એ તો માને ખબર. એક માંડવામાં આવેલા મહેમાનનો દીકરો અને એક પોતાનો દીકરો બે તળાવે નાવા ગયા એ કોઈને ખબર નહીં. પણ નાવા જતા બે દીકરા તળાવમાં ડૂબી ગયા. બાપા એ દીકરા બે ડૂબી ગયા. ખૂબ પાણી પીવાઈ ગયું. તળાવના પાણીમાં ઉપર વસો વસ બે છોકરાઓના ખોખા તરે છે. એક બાજુ ભુવા ભક્તો ડાકને તાલે ડમર રમતા છે, ગુલાલ ઉડાડી રહ્યા છે. બધા તળાવની પાળે પાસે એમાં ચાર પાંચ માણસો તળાવની પાળે આવ્યા. એણે આ દ્રશ્ય જોયું. બે બાળકોના દેહ તળાવમાં તરે છે વચો વચો. એમાં ભોજપરા વાળા કોળી જાંબુસા પુરુષોત્તમ ભાઈ અને બીજા બે જણા તળાવમાં પડી અને બે બાળકોને પાણીની બહાર કાઢ્યા. તળાવની પાળ પાસે જ્યાં સૂળ આવ્યા ને ત્યાં તો બે ટાઢા બહોળ થઈ ગયા છે. અરે રે હે જોગ માયા, આ હું થવા બેઠું છું. મારી મારી ગજબ થઈ ગયો. આ છોકરાઓ તો આંખું ગાળતા નથી. અરે લાકડા જેવું લાકડું થઈ ગયા છે બે. એમાં આ તમે શું કર્યું? હે માં જોગ માયા, તમે શું કર્યું? હે શિકતર માં, તમારા માંડવામાં અરખના એલોડાને બદલે આજે વિધાતાએ શોકના સમુદ્ર વહેતો કરી દીધો. મારી આજે ડાક ડમર અને મીઠા વાજિંદ્રના સુરો કરુણતામાં ફેરવાઈ જશે. મારી કરુણતામાં ફેરવાઈ જાય. આ શિકોતર માના પૂજારી માથે કેવા સંકટો પડવાના છે માં? હે જોગ માયા, એ તો તમે જાણો. એમાં હવે હું થાય? હે શિકોતર માં, લાજ રાખજો માવડી, લાજ રાખજો. હે શિકોતર માં, અમારી લાજ રાખજો માળી. જગદંબાની ગતિ ન્યારી છે. ભીખા દાદાના વડવા હોય જે શિકોતર માની સ્થાપના કરી એ શિકોતર માનો માંડવો નાખ્યો છે. એમાં ખાસ કરીને રાવણદેવ માંડવો રોપે છે. એ માંડવામાં એ માંડવાના નિયમો અને બંધારણો એવા કાંઈક હોય છે બાપા, એમાં દરેક માનવીઓના ગમે તેવા પ્રકારના દુઃખ હોય એ માતાજીનો માંડવો હોય ને, એ માતાજી ઉપર શ્રદ્ધા ને વિશ્વાસ રાખો ને તો ગમે એવા દુઃખો મટી જાય. બસ આ બધો પ્રતાપ જોગ માયાના માંડવાનો છે હો બાપા. આવા ઘણા દાખલા હાલમાં જોવા મળે છે. પણ કેવું તેદી પીજું. આ વાત આજુબાજુના ગામડામાં અને ઠેઠ મોટા શહેરો સુધી પહોંચી ગયો. વાત સાંભળીને એમ કહેવાય છે કે ધોળકા તાલુકાના ભાલ પંથકના જીમેજ ગામના ઝંઝુવાડિયા પાસાભાઈની જુવાન દીકરી જમના આજે ગાંડી તૂર થઈ ગઈ. પોતાના શરીરનું એને ભાન નથી કાંઈ. એના લુગડાનું એના કપડાનું એનું કાંઈ ઠેકાણું નથી. પોતે પહેરેલા કપડાં એ ફાડી નાખે. ખાવા પીવાની વાત તો ક્યાં થઈ. એવી દીકરીને લાવે છે. એક બાજુ તળાવની પાળ પાસે બંને દીકરાઓ મરી ઠરી ગયેલી હાલતની જેમ સુડાવેલા પીડ્યા છે. અહીંયા ગાંડી દીકરી જમનાને માંડવે લાવે છે. જુઓ તમે ભગવા ભેખ ભીખાભાઈ માથે અને ગામના માણસો માથે આવેલા સંતો ભુવા એ ભક્તોની વચોવચ કસોટી કરવી છે. માને પરચા આપવા છે આપણે હું જાણી. પણ આ બધો પ્રતાપ જોગ માયાના માંડવાનો છે. આવી દુઃખની ઘડીમાં માંડવામાં આવેલા માણસોના ટોળે ટોળા વળીને મનોમન વિચારો કરે છે. માણસો અંદરો અંદર વાતું કરે છે દેવીની ગતિ કેવી. અરે માં, શિકોતર માની ગતિ કેવી હશે એ આપણે કાળા માથાના માનવી હું જાણી અગવાના ભાઈ. હા ભાઈ, હા જુઓ ને, આ બીજા પરિવારના લોકો મોટા દુઃખની આફત લઈને આવ્યા છે.
અને આ બે છોકરાની, આ બે છોકરાની હાલત તો જુઓ, એને માંડવામાં ઉવડાવ્યા છે ભાઈ. અરે રે માતાજી, આ દીકરી જમનાને આવું ગાંડાપણું, અરે એની આવી દશા! આ જુઓ ને દીકરી ચંપા, ભોજન પરના ચોરા શાકની કોળી પટેલી દીકરી, એને ઘણા વર્ષથી જનાત વળગેલું છે. બસારીને દોયડેથી બાંધી છે, બિચારી કેવી રહેવું પડે છે! હે જોગ માયા, હે માવડી, હે માવડી, હવે શું થાય? હા ભાઈ, એક બાજુ આ મરી ઠરી ગયેલા બે દીકરા, અને બીજી બાજુ આ દીકરી વળગાડ અને ગાંડી તૂર બની ગયેલી, એને લાવ્યા છે. હવે શું થાય છે? બાપા, હું ભગવો ભેખ, ભલે બે દીકરીઓને માડવામાં ઉભી રાખો, એના બાવડા પકડો બાપા, એના બાવડા પકડો, અને જ્યાં બે છોકરાને હોવાયા છે ને, એની પડખે એને ઉભી રાખો બાપા. આજે મારી દેવી, ભગવા ભેગની દેવી, મારી જોગમાયા આજે લાજ રાખશે બાપા. જય માતા, જય માતા, જય માતા. આવો બનાવ્યો બન્યો છે, આજુબાજુના ગામના માણસોની મેદની જામી છે, શું થાય એનો હવ વિચાર કરે છે. પણ વાત કરતા વાર લાગે, વાયુ વેગે સારે કોરા, વાતો ફેલાઈ ગઈ. આવું સાંભળીને દુખ્યાઓ પોતાના દુઃખ મટાડવા માંડવે આવવા મળ્યા હોવા, ઊંડવી ગામના માણસો બધા આવ્યા છે, ગામના મોટેરા દર્શન કરવા આવ્યા છે, રાણા દરબાર બાલુભા એની હારે હતા એ બધા, રાવળદેવ ભીખાભાઈને કાંઈક કહે છે. રાવળદેવ, આપ તો માતાજીના પૂજારી છો, હા બાબા, તમારા દેવી સિકોતરમાં દેવી મટીને ડાકણ થશે તો આ જગતના માનવીઓ કોઈ સિકોતર માને પગે લાગવા મંદિરે નહીં આવે હો. હા ભગત બાપા, સોરું કસરું થાય પણ માતા કુમાતા થાય નહીં. ભીખા દાદા, સિકોતર માને પૂછો દાદા, હું થવા બેઠું છે દાદા. ખમા ખમા દાદા, જમના દીકરીને મારી સિકોતર માનો દોરો બાંધી ગયો, એટલે એના શરીરની શાન ભાન ગુમાવેલી તરત પાછી આવી જાય. સિકોતર નો બોલ છે, પોતાના કપડા નાય ધોઈને એની એની હાથે પહેરી લે બાપા, ખાવાનું માગશે, લાવ હાજી થઈ જાય. ખમા ખમા, આ ચંપાને જીના તોડ ગયેલું છે ને, દીકરીની હાજી કરી. બોલો, દીકરા તો મારી લીલી વાળી છે બાપા, મારા સોડવા ઉતા છે, મારા ગુલાબના ફૂલડા લાવો, દૂધ દઉં ને, હમણાં આળસ મળીને બેઠા થાય. આ ભેખની દેવી, હા મારી, ખમા ખમા ખમા. દાદાએ જ્યાં ધૂપ દીધો ને, ત્યાં તો બે છોકરા આળ મળીને બેઠા થયા, જાણે કાંઈ થયું નથી, આનંદના હિલોળા થયા, અને બે છોકરા માતાજીના શરણોમાં પડ્યા, દાદાના શરણોમાં પડ્યા. આમ સિકોતર માએ હૌની લાજ રાખી માતાજીના માંડવાની થાંભલી રાવળદેવે પૂર્ણ વિધિ સાથે રોપાવેલ હોય તો માતાજી કોઈ દિવસ માંડવાની થાંભલીનું પ્રમાણ જવા દેતા નથી. એનું બોલેલું માનું બોલેલું કોઈ દી નિષ્ફળ જાતું નથી. આપણા શાસ્ત્રોમાંય કીધું છે, આવા ઘણા દાખલા પરચા આજે જોવા અને સાંભળવા મળે છે. દેવીનો ઇતિહાસ તો અદ્ભુત છે. આમ આવેલા મહેમાનોએ
ઉંડવી ગામના માણસોએ અને ઘણા ભોવા ભક્તોએ આ પ્રસંગ નજરો નજર જોયો છે. લેખક જીવન રાવળ દેવે આ બધું લખ્યું છે. આમ 71 માના પૂજારી રાવળ દેવ ભીખા દાદાનો પછી તો જય જયકાર થયો, એટલે માતાજીના માંડવામાં આવેલા માણસો, ભુવા ભક્તો, આજુબાજુના ગામના માણસો પરસાઓની વાતો કરે છે. જગદંબાના ગુણગાન સાંભળતા સાંભળતા આવું બધું જોતા જોતા હવના હૈયા આનંદમાં નાચવા મળ્યા છે. બાપા, જે દીકરાઓને મરતા માંથી જીવતદાન આપ્યું, તેમાં એક દીકરાનું નામ ધીરો છે અને બીજા દીકરાનું નામ મુન્નો છે. બે અત્યારે છે અને માતાજીની દયાથી બે મોટા થઈ ગયા છે. પણ અત્યારે તો હાલમાં ઊંડવીમાં 71માં દરિયાના હિલોળા વાળી, નવઘણના નેજા વાળી, ભગવા ભેખની દેવી હાજરા હજોર જાય છે. દુખ્યાની બેલી માયનો દરબાર અદ્ભુત છે. કોકદી જાજો ઉંડવી ધામે, માના દર્શન કરશો તો અંતરના તાપ મટી જાહે. દેવી દી ઘણા તું પાધરીએ પાધરા, પણ હોય કોઈ કફરના તો એને વેલા તાળજે માં. શિકોતર હે જગદંબા, હવનું હારું કરજે માં. બોલો શિકોતર માતકી જય.